चलो आज क्वेश्चन नंबर सिक्स करवाना छे, क्वेश्चन नंबर फाइव पछी क्वेश्चन नंबर सिक्स। आज हवे आनी अंदर आपणे आ जे समझे छे ब्लेक बोर्ड ऊपर करावा जाइए तो क्वेश्चन्स जो खूब मोटो छे, एनो सवाल खूब मोटो छे, तो बोर्ड ऊपर पॉसिबल नथी। केम के अगर जो बोर्ड ऊपर रकम लखीशुं तो आखो बोर्ड रकमथी भराई जशे, तो पछी आपणे आंसर गणवानी जग्या नहीं बसे, बराबर छे। एटले एक बाजू एनो क्वेश्चन्स जोईए तो जेने आंसर थाय, एटला माटे आपणे आजे एने विडियो द्वारा समझावुं छुं हुं तमने। क्वेश्चन नंबर सिक्समां छे, इन ध क्लास टेस्ट प्लस थ्री मार्क्स आर गीवन फॉर ध एवरी करेक्ट आंसर। दरेक करेक्ट आंसर माटे प्लस थ्री આપવામાં આવે છે, એન્ડ માઇનસ ટુ માર્ક્સ આર ગીવન ધ ફોર ઇન ઇનકરેક્ટ આન્સર, અને માઇનસ ટુ જે છે એ ઇનકરેક્ટ આન્સર આપવા માટે આપવામાં આવે છે। તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કરેક્ટ આન્સર માટે તમારે પ્લસ થ્રી લેવાના છે અને ઇનકરેક્ટ માટે તમારે માઇનસ ટુ લેવાના છે, એન્ડ નો માર્ક્સ ફોર નોટ અટેમ્પ્ટિંગ એની ક્વેશ્ચન્સ। અને કોઈ પણ ક્વેશ્ચન્સ અગર જો એ એટેમ્પ નથી કરતો તો તેની માટે એને નો માર્ક્સ મળે છે, ઝીરો। એમાં પહેલો ક્વેશ્ચન છે કે રાધિકા, હવે તમારે આટલા પેરેગ્રાફ ઉપરથી બે ક્વેશ્ચન્સ અટેન્ડ કરવાના છે, બે દાખલા ગણવાના છે, જે પ્રમાણમાં મોટા જ છે થોડા, પણ તમને એક આવડશે તો બીજો આવડી જશે, ખાલી આ રકમને ધ્યાનમાં રાખજો। રાધિકા સ્કોર 20 માર્ક્સ, રાધિકા છે એ 20 માર્ક મેળવે છે, ઇફ શી ગોટ 12 કરેક્ટ આન્સર, જો એને 12 અને એમાંથી 12 એ સવાલના જવાબ સાચા આપે છે, મતલબ કે 20 માર્ક્સ એને મળે છે ટોટલ્સ, અને એમાંથી 12 કરેક્ટ છે એમ કહેવા માગે છે। એન્ડ હાઉ મેની ક્વેશ્ચન્સ હેઝ શી એટેમ્પ્ટ ઇનકરેક્ટલી, તો એના કેટલા ક્વેશ્ચન્સ ખોટા હશે એમ પૂછે છે આપણને। હવે આ પણ ધ્યાનમાં લેવાનું છે અને આ પણ ધ્યાનમાં લેવાનું છે, આ બધી વસ્તુ ધ્યાનમાં લઈને આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ। તો સૌથી પહેલાં તો રાધિકાને આ તમને આ સમજી લો પહેલાં કે રાધિકાએ કુલ 20 માર્ક મળે છે, એમાંથી 12 ખોટા છે અને 12 સોરી સાચા છે અને ખોટા શોધવાના છે, બરાબર। ટોટલ માર્ક્સ શી હેઝ ટુ ટોટલ માર્ક્સ 20, એન્ડ શી હેડ એટેમ્પ્ટ 12 કરેક્ટ, એન્ડ હાઉ મેની ઇનકરેક્ટ, આપણને ખાલી એટલું પૂછ્યું છે એઝ અ શોર્ટ, બરાબર। હવે આને આપણે સોલ્વ કરીએ, સૌથી પહેલાં તો કરેક્ટ આન્સર કેટલા છે, પ્લસ થ્રી છે, બરાબર છે। કરેક્ટ આન્સર માટે પ્લસ થ્રી આપવાના છે, ઇનકરેક્ટ માટે માઇનસ ટુ, આ ક્યાંથી આપણને મળે છે, આ આપણને આટલા પેરેગ્રાફમાંથી આપણે શોધ્યું છે, બરાબર, એ લખી દેવાનું છે। હવે રાધિકા ગોટ 12 કરેક્ટ આન્સર્સ ઇઝ ઇક્વલ ટુ 12 ના 12 રહેશે, હવે આ 3 ક્યાંથી આવ્યો, અહીંયા કરેક્ટ માટે 3 છે એટલે મલ્ટીપ્લાય 3, અને આ માઇનસ 36, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ 36, સોરી 12 3 36, એન્ડ રાધિકા ગોટ ટોટલ 20 માર્ક્સ, રાધિકાએ ટોટલ કેટલા મળેલા હતા, 20 માર્ક મળ્યા હતા, એ આપણને ક્યાંથી ખબર પડી છે, એ આપણને આ રકમમાંથી ખબર પડી, બરાબર છે। હવે એ લોકોએ ઇનકરેક્ટ કેટલા, હવે કુલ કેટલા છે, ટોટલ કેટલા છે, 36 છે, બરાબર છે, અને 20 જે છે માર્ક્સ ટોટલ એને મળ્યા છે, એમાંથી 36 જે છે કેટલા થાય છે, ઇનકરેક્ટ પ્રમાણે જાય છે, તમારે આમાં માઇનસ કરવું પડશે। એનું કારણ છે કે માઇનસ કરવું પડશે, અહીંયા આ આગળ લેવું પડશે સંખ્યા આપણને, કારણ કે ટોટલ આપણને 20 માર્ક્સ કીધું છે, બટ જે કરેક્ટ આન્સર જે છે એનો રેશિયો 36 છે, તો માઇનસ કરશું 16, એ કેટલા મળશે આપણને, ઇનકરેક્ટ મળશે, બંનેમાં મોટું 36 છે એટલા માટે આ સંખ્યાની આગળ મેં 16ની આગળ માઇનસ લગાવ્યું। હવે ઇનકરેક્ટ આન્સર શોધવાના છે, તો ઇનકરેક્ટ આન્સર ઇઝ ઇક્વલ ટુ ઇનકરેક્ટના છેદની અંદર ઇનકરેક્ટ, ઇનકરેક્ટ અપોન ઇનકરેક્ટ કરીશું, એટલે માઇનસ 16ના છેદમાં માઇનસ 2 કરીશું, એટલે આને છેદ ઉડાવીશું એટલે 2 8 16 થશે, અને બંને માઇનસ માઇનસ ઉડી જાય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે આન્સર આવશે પ્લસ 8। એવી જ રીતે તમને આ જ ક્વેશ્ચનની અંદર તમને બીજો સવાલ પણ પૂછેલો છે, તે જોઈએ। બીજો ક્વેશ્ચન છે, મોહિની સ્કોર્સ માઇનસ 5 માર્ક્સ ઇન હિઝ ટેસ્ટ, મોહિનીએ માઇનસ 5 માર્ક મળે છે એના ટેસ્ટની અંદર, દો શી હેઝ ગોટ 7 કરેક્ટ આન્સર, દેન હાઉ મેની ક્વેશ્ચન્સ હેઝ શી એટેમ્પ્ટ ઇનકરેક્ટલી, બરાબર છે। અહીંયા તમને આ જે ક્વેશ્ચન્સ આપેલો છે તેના ઉપરથી તમારે શું શોધવાનું છે, સૌથી પહેલાં તો મોહિની ઓપ્ટેન 7 કરેક્ટ આન્સર, જેવી રીતે આપણે આ ઉપર કર્યો છે તેવી જ રીતે, બરાબર છે, પણ મોહિનીને કેટલા છે, 7 છે, આ 3 ક્યાંથી આવ્યો, કારણ કે કરેક્ટ માટે આપણે કેટલા લેવાના છે, 3 લેવાના છે એટલા માટે, બરાબર છે। એના પછી મોહિની ઓપ્ટેન માઇનસ 5 માર્ક્સ, બરાબર, મોહિનીને કેટલા મળે છે, માઇનસ 5 મળે છે, તો આ માઇનસ 5માંથી માઇનસ 21 માઇનસ કરીશું એટલે કેટલા થશે, માઇનસ માઇનસ પ્લસ થશે, અને 21 પ્લસ 5 થશે એટલે 26, બંનેમાં મોટું માઇનસ 21 છે એટલે એનું ચિહ્ન લગાવી દેશું, એટલે ઇનકરેક્ટ આપણને કેટલા મળે, માઇનસ 26 મળે છે। હવે ઇનકરેક્ટ આન્સરનો રેશિયો માઇનસ 26 ઇનકરેક્ટ છે, અને નીચે માઇનસ 2 ક્યાંથી આવે છે, એ આપણા ફર્સ્ટ પેરેગ્રાફમાંથી આપણે જે શોધ્યું હતું આર્યું માઇનસ 2, તો એના ઉપરથી તમારે
माइनस टू आवशे अने तमे उड़ावशो एटले 13 आवशे बन्ने माइनस प्लस थशे कारण के 13 टू जा 26 आवी रीते तेनो आंसर थशे। मतलब कि आ जे समझे छे ए तमारे आटला त्रण लाइन उपरथी तमारे आ जेटला बी बे क्वेश्चन्स अटेम्प्ट करवाना छे ते तमारे एना पॉइंट टू पॉइंट जवानुं छे ए पण ध्यानमां लेवानुं छे अने आर्या त्रण संख्याओ पण तमारे ध्यानमां लेवानी छे बराबर। आ तमे एकथी बे वखत ट्राय करशो तो ચોક્કસ સમજ પડશે, થોડો પ્રમાણમાં માઇન્ડેડ સમ છે, થોડોક વિચારશીલ સમ છે, પણ વાંધો નહીં તમે એક બે વખત ટ્રાય કરશો તો ઓટોમેટિકલી સમજમાં આવશે।